સુરત જિલ્લા બારડોલી ખાતે રહેતા સાહસિક યુવાન સાગર ઠાકરે અનેક રેકોર્ડનું સર્જન કર્યું છે, જે યુવાન દ્વારા આજરોજ નવા એક રેકોર્ડ યુનિક વર્લ્ડ રેકોર્ડનું સર્જન કરતા આગેવાનોએ તેમજ યુવાનોએ આજરોજ બારડોલીના જલારામ મંદિર ખાતે એકત્ર થઈને સાગર ઠાકરનું સન્માન કર્યું હતું. કહેવાય છે કે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે, તે વાતને સત્ય કરી બતાવનાર બારડોલીના સાહસિક અને નવયુવાન એવા સાગર ઠાકર તેમજ કનકસિંહ બારસડિયા દ્વારા કાશ્મીરની કન્યાકુમારી સુધીનો પ્રવાસ 4 દિવસ અને 22 કલાકમાં પૂર્ણ કરી અને લિમ્કા બુકમાં નામ નોંધાવ્યું હતું. બાદમાં ઇન્ડિયન કોન્સલ રૂટમાં અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં 60,830 કિલોમીટરનો પ્રવાસ 82 દિવસમાં પૂર્ણ કરી પોતાનું નામ નોંધાવ્યું હતું. ત્યારે હાલ જ આ યુવાને એક યુનિક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું છે, જેમાં જોધપુરથી મુંબઈનો 1100 કિલોમીટર લોંગેસ્ટ જર્ની બાય રિવર્સ કાર ડ્રાઇવિંગ 85 કલાક અને 20 મિનિટમાં પૂર્ણ કરી આજરોજ પોતાના માગરે વતન આવી પહોંચતા બારડોલીના આગેવાનો તેમજ યુવાનોએ સાગર ઠાકરનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. બારડોલી ગામના સાહસિક યુવાન સાગર ઠાકરે જોધપુરથી મુંબઈ 1100 કિલોમીટર લાંબી જર્ની રિવર્સ કાર ચલાવી પૂર્ણ કરી અને નવો રેકોર્ડનું સર્જન કર્યું છે. તેવા સમયે બારડોલીના આગેવાનોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી અને આજરોજ સાગર ઠાકર જૂનો રેકોર્ડ બ્રેક કરી પોતાના માગરે વતન આવી પહોંચ્યો છે. ત્યારે બારડોલી નગરપાલિકાના પ્રમુખ સહિત આગેવાનો વેપારીઓ તેમજ યુવાનોએ જલારામ મંદિર ખાતે એકત્ર થઈ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને અભિનંદન પાઠવ્યા હતા. કહેવાય છે કે માણસ જ્યારે પણ પોતાનું સપનું સાકાર કરવાનો નિર્ધાર કરે છે ત્યારે કોઈ પણ સાહસ કે પડકાર તેનો રસ્તો રોકી શકતા નથી. તેવું જ બારડોલીના સાહસિક યુવાન સાગર ઠાકરે પોતાનું સપનું ફરી એક વખત સાકાર કરી સાબિત કરી બતાવ્યું છે. અમે જે હમણાં રેકોર્ડ કર્યો એ હતો લોંગેસ્ટ જર્ની બાય રિવર્સ કાર ડ્રાઇવિંગ. જે અગાઉનો રેકોર્ડ હતો 800 કિલોમીટરનો, એ બ્રેક કરી અમે 1100 કિલોમીટરની જર્ની કરી. અમારી જર્નીની શરૂઆત જોધપુરથી કરી અને બોમ્બેમાં એન્ડ થયો. અને જર્નીમાં ઘણી બધી મુશ્કેલીઓ પડી, જેવી કે રિવર્સ ડ્રાઇવિંગ કરવું સૌથી ટફ વસ્તુ હોય છે અને ટ્રાફિકની વચ્ચે હાઈવે પર અને ઉદયપુરના જે હિલ રોડ પર કરવું હતું એ સૌથી ટફ થઈ ગયું હતું મારા માટે. એમણે જે રેકોર્ડ કર્યો છે એ બારડોલી નગર માટે જ નહીં પણ બારડોલી સમગ્ર વિસ્તાર માટે, સમગ્ર ગુજરાત માટે એક નોંધનીય બાબત છે. એટલા માટે આ પ્રદેશ તરફથી એમને, એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. મિત્રો, આ એક રેકોર્ડ નાનો રેકોર્ડ નથી. એમણે જે વાત કરી તે પ્રકારે ખૂબ એક સાહસિક કહી શકાય એવો રેકોર્ડ છે અને એને માટે અમે સૌ ગૌરવ અનુભવીએ છીએ.